मित्रों हवे आपणे बीजा चेप्टर बहुपदीना आपणे एक्स्ट्रा दाखला जोवाना छे। तो वीडियो चालू करता पहेला जो चेनल सब्सक्राइब ना करी होय तो जल्दी चेनल सब्सक्राइब करो और नोटिफिकेशन पर क्लिक करो कि जेथी करीने आपणे कोई पण वीडियो मूकीए तो सौथी पहेला तमारी पासे आवे। तो आजनो वीडियो चालू काढीशुं बराबर। तो नीचे दर्शाव विगत बहुपदीना शून्य शोधो तथा शून्य ने सहगुणक वचक संबंध चकासो। बीजक अने स्टैंडर्ड बंने माटे मोस्ट टाइम पी छे बराबर, एटले वीडियोने छेक सुधी जोजो। तो पहेलुं 5t² + 12t = 7, तो t छे तो आपणे લખીશું કે p ઓફ t બરાબર 5t² + 12t = 7। શૂન્ય શોધવાના છે તો લખીશું કે p ઓફ t ના શૂન્ય શોધવા માટે p ઓફ t = 0 લેતા તો માટે 5t² વત્તા 12t વત્તા 7 બરાબર 0। તો પહેલા પદનો સહગુણક અને છેલ્લ પદ ધ્યાનમાં લેવો તો 5 + 35 તો 35 ને આપણે એવી રીતે કરવાના કે 12 આવવા જોઈએ। તો 1 * 35 બંનેનો સરવાળો કરો તો 12 આવે ના કે બાદબાકી કરો તો પણ 12 ના આવે તો 5 + 35 હવે બંનેનો સરવાળો કરો તો 12 આવે તો 5t² બંનેમાં મોટી સંખ્યા કઈ છે એટલે 60 વત્તા 5t વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે આપણે ઘરને આગળ પ્લસનું ચિહ્ન મૂક્યું છે વત્તા 7 बराबर 0। तो माटे तो आ बने मध्ये कॉमन શું નીકળે છે t એટલે કોસમાં 5t + 7 આ બને મધ્ય કશું જ કોમન નીકળતું નથી એટલે a કોસમાં 5t વત્તા 7 બરાબર 0। તો માટે a કોસમાં t વત્તા 1 બીજા કોસમાં 5t વત્તા 7 બરાબર 0। તો માટે અને તમે એવું લખો તો પણ ચાલે કે એક કૌંસમાં 5t + 7 બીજા કૌંસમાં t + 1 = 0 એક વખત 5t + 7 = 0 અથવા t + 1 = 0। હવે આ 7 + માં જતો કઈ જાય માઈનસ માં તો માટે 5t = શું આવે માઈનસ 7 અથવા t = માઈનસ 1 तो माटे t बराबर શું આવે માઈનસ 7 ના છેદ માં 5 અથવા t બરાબર માઈનસ 1 લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો માઈનસ 7 ના છેદ માં 5 અને માઈનસ 1 છે। હવે હવે આપણે શૂન્ય સુધી કાઢ્યા શું શોધવાનું છે શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એટલે તમારે શું યાદ રાખવાનું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। તો શૂન્યનો સરવાળો એટલે બંનેનો સરવાળો એટલે માઇનસ 7 ના છેદમાં 5 વત્તા માઇનસ 1 તો બરાબર માઇનસ 7 ના છેદમાં 5 પ્લસ માઇનસ માઇનસ 1 5 ના આની સાથે ગુણાકાર એટલે માઇનસ 7 માઇનસ 5 છેદમાં 5 તો માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો એટલે માઇનસ 12 ના છેદમાં 5। ચલો હવે માઇનસ આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા પ્લસ બીટા પર સૂત્ર શું છે માઇનસ બી અપોન એ આ માઇનસ સૂત્રનું બી બરાબર 12 એ બરાબર 5 એ જાયો આપણે ફરી લખતા નથી આ માઇનસ સૂત્રનો 12 જોડે શું છે t એટલે માઇનસ t નો સહગુણક 5 જોડે શું છે t² એટલે t² નો સહગુણક શૂન્યનો સરવાળો શોધો હવે આપણે શું શોધીશું શૂન્યનો ગુણાકાર લખવાનું કે અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા તો આલ્ફા માઇનસ 7 ના છેદમાં 5 બીટા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 7 ગુણ્યા 1 તો 7 ના છેદમાં 5 આલ્ફા બીટા પર સૂત્ર શું છે c / a તો c એ શું છે અચળ પદ તો 7 એ શું છે અચળ પદ
पांच जोड़े शू टी स्क्वेर ए टी स्क्वेर नो सगुण। तो मित्रों आज वीडियो में आटलू, काले फरी एक नवा वीडियो साथ मळीशुं।